નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જે 24 કલાક. હું છું દીક્ષિતા. નજર કરીએ મહત્વપૂર્ણ સમાચાર તરફ. કચ્છથી મહત્વના સમાચાર. ભુજમાં આખલાનો ત્રાસ સામે આવ્યો છે. જેસ્ટિયા વિસ્તારમાં આખલાની લડાઈનો વિડીયો વાયરલ થયો છે. બે આખલાની લડાઈમાં રિક્ષા ચાલકને અડફેટે ચડ્યા. આખલાની લડાઈમાં રિક્ષાનો કચ્છર ઘાટ થયો. બે વૃદ્ધ માંડ જીવ બચાવી ભાગ્યા. તો આ પહેલો એવો કિસ્સો નથી આખલાનો, પરંતુ અનેક આવા વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે. પરંતુ આ આખલાઓનો ત્રાસ છે જે હજી સુધી મટવાનું નામ નથી લઈ રહ્યો. કચ્છના જેસ્ટે વિસ્તારનો આ વિડીયો છે. બંને આખલાઓ જે રીતે લડી રહ્યા હતા, અચાનક જ રસ્તામાં રિક્ષા ચાલક આવ્યો, પરંતુ સદનસીબે આ રિક્ષા ચાલક બચી ગયો હતો. આખલાઓ રિક્ષામાં ફસાઈ ગયા હતા અને માંડ માંડ આ રિક્ષા ચાલક બચ્યો છે અને બે વૃદ્ધો પણ માંડ જીવ બચાવીને ભાગ્યા છે. એક્સક્લુસિવ દ્રશ્યો જે 24 કલાકની સ્ક્રીન પર આપ જોઈ શકો છો. કચ્છના જેસ્ટિયા વિસ્તારના આ દ્રશ્યો. વધુ સમય સુધી આખલાઓની લડાઈ ચાલી હોત તો ખૂબ જ ગંભીર પરિણામ આવવાની શક્યતા રહેત, કારણ કે ખૂબ જ નાનકડો આ વિસ્તાર છે. આપ જોઈ શકો છો જે વિસ્તારની ગલીઓ છે તેમાં જે રીતે આખલાઓ લડાઈ કરી રહ્યા હતા. દરરોજ ત્યાંથી સામાન્ય માણસો પસાર થતા હોય છે, બાઇક ચાલકો રિક્ષા ચાલકો પસાર થતા હોય છે, પરંતુ જે રીતે આજની પરિસ્થિતિ જોવા મળી રહી છે, બંને આખલાઓ લડતા નજરે પડ્યા. રિક્ષામાં આ આખલો ફસાઈ ગયો અને રિક્ષાની હાલત આપ જોઈ શકો છો. જો અંદર કોઈ પણ સવાર હોત તો શું પરિસ્થિતિ નિર્માણ થાત તે આપ વિચારી શકો છો. ફરી એકવાર આખલાનો આતંક સામે આવ્યો છે. કચ્છના આ દ્રશ્યો, જેસ્ટ વિસ્તારની આ ઘટના. બંને આખલાઓ લડતા લડતા એક રિક્ષામાં જઈ ફસાયા અને જે રીતે થોડા સમય સુધી આ રિક્ષામાં જે આખલું ફસાઈ ગયો છે તે બહાર નીકળવા માટેની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ તે દરમિયાન રિક્ષાને જે રીતે ઘસેડી છે, રિક્ષાના કચ્છર ઘાટ ઉભી ગયા છે. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા રાજેન્દ્ર આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. રાજેન્દ્ર, આ ઘટના કઈ રીતે બની, હાલની પરિસ્થિતિ શું છે, કોઈને ઈજા પહોંચી છે કે કેમ? જી, વાત કરી તો ભુજ શહેરમાં આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે. નગરપાલિકા દ્વારા આખલાઓને પકડવાની કામગીરી અત્યારે ઠપ છે. ત્યારે આજે જે બનાવ બન્યો છે એની અંદર બે વૃદ્ધોને માંડમાં બચી શક્યા છે. જોકે આખલાઓને થોડી ઈજા થઈ છે અને રિક્ષાનો કચરાગાળ વળી ગયેલો છે એ દેખી શકાય છે. ભુજમાં અવારનવાર આખલાઓના અડફેટે મોત થયાના બનાવ પણ બની ચૂક્યા છે. ત્યારે લોકોમાં એ રોષ પ્રવર્તે છે કે નગરપાલિકા આ અંગે ચોક્કસ કામગીરી કરે. જી રાજેન્દ્ર, જે પ્રમાણે સમગ્ર દ્રશ્યો સામે આવ્યા, ખૂબ જ ડરાવનારા દ્રશ્યો. જો કોઈ પણ રાહદારી કે કોઈ પણ નાનું બાળક ત્યાં રમતું હોત તો શું પરિસ્થિતિ સર્જાતી આપણે સમજી શકીએ છીએ? નગરપાલિકા શા માટે નક્કર પગલાં નથી લઈ રહી? ચોક્કસથી કહી શકાય કે જો કદાચ એને અડફટે કોઈ વૃદ્ધ કે બાળક ચડી જાય તો શું ગંભીર અકસ્માત થઈ શકે એવી પરિસ્થિતિ હોય છે. નગરપાલિકા દ્વારા ઉદાસીનતા ભર્યું વલણ છે, એના લીધે લોકોમાં પણ રોષ છે. જી બિલકુલ, આભાર સમગ્ર વિગત બદલ. નગરપાલિકાનું ઉદાસીન વલણ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ પહેલી એવી ઘટના નથી, પરંતુ દરેક જગ્યાની વાત કરવામાં આવે તો આખલાના આ પ્રકારના જે વિડીયો સામે આવી રહ્યા છે, કેટલાક રાહદારીમાં તો તેને કારણે મોત પણ થયા છે, પરંતુ હાલ જે કચ્છનો વિડીયો સામે આવી રહ્યો છે, આખલાની લડાઈના દ્રશ્યો અને નગરપાલિકાનું જે ઉદાસીન વલણ, તેની સામે સ્થાનિકોમાં પણ ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો પરથી તો એવું લાગી રહ્યું છે કે નગરપાલિકાને સામાન્ય માણસના જીવની કોઈ પડી જ નથી. તો કચ્છના જેસ્ટ વિસ્તારના દ્રશ્યો, જો કોઈ પણ રાહદારી, કોઈ પણ નાનું બાળક, મહિલા અવર જવર કરતા સાધનોમાંથી કોઈ પણ વ્યક્તિ જો અડફેટ આવી હોય તો શું પરિણામ આવત તે આપ વિચારી શકો છો.